ગુડ મોર્નિંગ મિત્રો હું પ્રણવ મહેતા વાઇઝનરીચ એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત કરું છું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની અંદર ધોરણ દસમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર આજે આપણે ભણવાનું છે પ્રકાશનું વક્રીભવન જેની અંદર આપણે ત્રણ મુદ્દા ખાસ ધ્યાનમાં લેવાના છે સાપેક્ષ વક્રીભવન નિરપેક્ષ વક્રીભવન અને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મેળવવું સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આપણને સાપેક્ષ વક્રીભવન અને નિરપેક્ષ વક્રીભવનના નિયમ પરથી જ મળશે અને આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે હવે આપણે સમજવાનું છે બે માધ્યમ શું છે એટલે કે પ્રકાશનું કોઈ કિરણ સૂર્ય માની લો કે સૂર્યપ્રકાશનું કોઈ કિરણ છે આપણા સુધી પહોંચે છે તો ઘણા બધા માધ્યમોમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે તો માધ્યમોને ઘણીવાર એવું બને છે કે અલગ અલગ માધ્યમોને જુદી પાડવા માટે સપાટી આપણે ના સમજી શકીએ પણ સામાન્ય રીતે એક ઉદાહરણ લઈએ તો પાણી ભરેલા વાસણની અંદર પાણીની જે ઉપરની સપાટી છે અને એ ઉપરની સપાટીને આપણે બાકીની હવા અને એ પાણી વચ્ચે જુદી પાડતી સપાટી ગણી શકીએ તો એ પાણીને અને હવાની વચ્ચેની જે સપાટી જે છે જે આ બંને અલગ પડે છે બે માધ્યમો જુદા પડે છે એ સપાટીને આપણે માધ્યમોને જુદી પડતી સપાટી કહીશું દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ તો માધ્યમ એક અને માધ્યમ બે કાચ અને હવા પણ હોઈ શકે કાચ અને પાણી પણ હોઈ શકે તો આમાંનું એક માધ્યમ જાડું હોઈ શકે એક માધ્યમ પાતળું હોઈ શકે દાખલા તરીકે પાણી અને હવાની વાત કરીએ તો હવા કરતાં પાણીનું માધ્યમ જાડું છે એ જ રીતે કાચ અને પાણીની વાત કરીએ તો પાણી કરતાં કાચનું માધ્યમ જાડું છે સૌથી વધુ જાડું માધ્યમ આપણે લઈએ આજના વાત આજની વાત કરીએ તો ડાયમંડ ડાયમંડ એ સૌથી જાડું માધ્યમ છે કાચ કરતાં પણ અને ઘણું બધું એનું વક્રીભવના ખૂબ જ વધારે છે અને સૌથી ઓછું વક્રીભવના ગણીએ એટલે કે સૌથી પાતળું માધ્યમ ગણીએ તો શૂન્ય અવકાશ છે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગમાં કોઈ ફેરફાર થતો નથી માધ્યમ શૂન્ય અવકાશની અંદર જાય એટલે કારણ કે શૂન્ય અવકાશની અંદર તેને અવરોધ પડતો નથી એટલે ખૂબ જ ઓછું વક્રી ભવનાંક ગણી શકાય અને તેની જાડાઈ ખૂબ જ ઓછી ગણી શકાય હવે આ રીતે બે માધ્યમોને જુદી પાડતી સપાટીઓ એના પર આપણે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એક બિંદુ એ કિરણને એ પ્રકિરણ આપણે આપાત કિરણ કહીશું અને એ આપાત કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર જે બિંદુએ આપાત થશે એ બિંદુને આપાત બિંદુ કહીશું એ ઉપરાંત આપણે આપાત બિંદુએ એક લંબ દોરવાનો છે જે આપાત બિંદુ આપણને મળ્યું તેના પર એક સીધી રેખા ને ખૂણો બને તે રીતે એટલે આપણે તેને આપાત બિંદુએ દોરે લંબ કહીશું ત્યાર પછી એ આપાત બિંદુએ દોરે લંબ સાથે આપાત કિરણે જે ખૂણો બનાવે તે કોણને આપાત કોણ કહીશું એ જ રીતે નીચે તરફ હવે માની લો કે આપાત કિરણ જો આ માધ્યમોની જુદી પાડતી સપાટી અલગ ના હોય અથવા તો બંને માધ્યમોની જાડાઈ અથવા તો વક્રી ભવનાંક સરખો હોય તો આ જે કિરણ આપાત કિરણ છે તે આગળ વધીને સીધે સીધું જશે પણ મોટાભાગે આપણે જોવા મળે છે કે તમે પાણીની અંદર કોઈ કિરણને દાખલ કરશો કે કાચની અંદર કોઈ કિરણને દાખલ કરશો તો એ કિરણ થોડું વક્ર પામશે તેથી આ કિરણ જે સીધું જઈ રહ્યું છે એકચ્યુઅલમાં સીધું જશે નહીં પરંતુ થોડું વિચલન પામશે એ કેટલું વિચલન પામશે તો આપણે પહેલાં જોઈએ કે જો સીધું જતું હોય તો તેનો ખૂણો છે જે આપ નિર્ગમન કોણ એટલે કે બહાર નીકળતો કોણ એ આપાત કોણ જેટલો જ છે પરંતુ ખરેખર એવું શક્ય બનતું નથી કારણ કે માધ્યમ જ્યારે બદલાય છે ત્યારે એ કોણ પણ બદલાય છે કિરણ થોડુંક વિચલન પામશે કાં તો નીચે તરફ વિચલન પામશે એટલે કે લંબ તરફ અને અથવા તો લંબથી દૂર તરફ જો ઉપરનું માધ્યમ એટલે કે માધ્યમ એક પાતળું હોય અને નીચેનું માધ્યમ જાડું હોય તો એ કિરણ લંબ તરફ વિચલન પામશે અને ઉપરનું માધ્યમ જાડું અને નીચેનું માધ્યમ પાતળું હોય તો તે કિરણ લંબથી દૂર તરફ વિચલન પામશે અથવા એટલે કે જો નીચેનું માધ્યમ જાડું હોય તો આ પ્રકારનું કિરણ જોવા મળશે અને ઉપરનું માધ્યમ જાડું હોય તો આ પ્રકારનું કિરણ જોવા મળશે તો આ બંને જે વિચલન પામે છે વિચલન થવાની ઘટનાને આપણે વક્રીભવન ભવન કહીશું અને એ વિચલન પામ્યા પછી જે આપણને કિરણ મળશે એ કિરણને આ બંને કિરણને વક્રીભૂત કિરણ કહીશું બંને કિરણ મળવાના નથી જો બેમાંથી એક જ મળશે પણ આવા કિરણોને આપણે વક્રીભૂત કિરણ કહીશું અને આ વક્રીભૂત કિરણ આપાત બિંદુએ જે આપણે લંબ દોર્યો હતો એની સાથે જે ખૂણો બનાવશે ઓછો અથવા વધારે આપાત કોણ કરતાં ઓછો હશે અથવા તો કોણ કરતાં વધુ હશે આ કોણને આપણે વક્રી ત્યાર પછી મિત્રો બાજુમાં આકૃતિ છે જ અને તેનો ઉપયોગ કરીને આપણે સાક સાપેક્ષ વક્રી સમજીએ તો એક પહેલા આપણે કોણને આધારે સમજીશું અને પછી પ્રકાશના વેગના આધારે તો કોણને આધારે એટલે અહીંયા આપણી પાસે આપાત કોણ અને વક્રીભૂત કોણ છે આપાત કોણ જે છે તેને આપણે થીટા વન કહીશું અને વક્રીભૂત કોણને થીટા ટુ કહીશું કારણ કે આપાત કોણ જે છે તે માધ્યમ એકમાં હશે અને વક્રીભૂત કોણ જે છે તે માધ્યમ બેમાં માં જોવા મળશે હવે તો આપાત કોણ એટલે કે થિટા વનના સાઈન અને વક્રીભૂત કોણ થીટા ટુના સાઈન સાઇન વિશે તમે જાણતા જશો મિત્રો અથવા ના જાણતા હોય તો ધોરણ દસની અંદર જ એનું એક અલગ ચેપ્ટર છે અને એ જે ચેપ્ટર છે તે સાઈન જે છે તે તમારી પાસે જો કાટકોણ ત્રિકોણ મળે તો એ કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુઓ એટલે એક કર્ણ અને એક બાજુ આ બંનેના માપનું ગુણોત્તર છે સાઇન તો એના વિશે હાલમાં ડિટેલમાં સમજવાની જરૂર નથી પણ તમે એમ સમજી શકો કે સાઈન એ ખૂણાનો જે ગુણોત્તર હોય છે તો એ ખૂણાનું એકચ્યુઅલી માપ સાથે જે છે અચળ હોય છે જેને આપણે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવના કહીશું એટલે કે અહીંયા જો આપણે આ લંબ સાથે જે ખૂણો બને કોણ બરાબર છે તો હું આ થીટા માટે સાઇનથીટા અને આ થિટા માટે સાઈન થીટા ટુ બરાબર છે એ બંનેનો ગુણોત્તર આપણે લઈએ તો સાઈન થીટા વન અને સાઈન થીટા ટુનો ગુણોત્તર જે આપણને મળશે એ અચળ મળશે જો માધ્યમ દર વખતે સમાન રાખવામાં આવે તો તો આને આપણે ઘણી જગ્યાએ એન પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ ઈટા કહેવામાં આવે છે તો અને આપણે આને પાછળથી વાંચવું ઊંધેથી વાંચવાનું છે દાખલા તરીકે આપણે જો ગુજરાતીમાં વાંચીએ તો ઊંધેથી વાંચશું કે વક્રીભૂત કોણના સાઈન નો ગુણોત્તર અચળ હોય છે જેને આપણે માધ્યમ એક ની સાપેક્ષે એટલે આને આપણે ઊંધેથી વાંચો માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો ગુણોત્ આપણે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વકરીભાવનાંક કહીશું એટલે કે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બે શબ્દ વાપરીએ છીએ સાપેક્ષ શબ્દ નહીં એટલે માધ્યમ એકની સાપેક્ષ નો વકરીભાવંક માધ્યમ એક એટલે માધ્યમ માધ્યમ એટલે આપણે નીચેનું માધ્યમ અથવા માધ્યમ એટલે જ્યાં આપાત કિરણ અને આપાત કોણ હોય માધ્યમ બે એટલે જ્યાં વક્રીભૂત કિરણ અને વક્રીભૂત કોણ હોય તો ત્યાર પછી આપણે એના સાઈનની વાત કરીએ કરીએ તો સાપેક્ષ વક્રી વિશે આપણે જો બીજી વાત લઈએ તો એ છે કે વેગ તો આ માધ્યમ એક ની અંદર અને માધ્યમ બે ની અંદર જે મેં તમને કહ્યું એ મુજબ જો માધ્યમ પાતળું હોય તો વેગ વધુ હોય અને માધ્યમ જાડું હોય તો વેગ ઓછો હોય જેમ જેમ માધ્યમ જાડું થતું જશે તેમ પ્રકાશનો વેગ ઘટતો જશે તો માધ્યમ જાડુ થશે એટલે વિચલન પામશે માધ્યમ જાડું પાતળું થશે એટલે પ્રકાશનું કિરણ પોતાની મૂળ દિશા પામશે અને જેને આપણે કહીશું તો સાપેક્ષ બીજી વાક આપણે વ્યાખ્યા લઈએ તો માધ્યમ એકમાં માં વેગ એટલે કે માધ્યમ એકની અંદર અગર પાતળું છે તો તેનો પ્રકાશનો વેગ અને માધ્યમ બે ની અંદર પ્રકાશનો વેગ ના ગુણોત્તરને માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બે નો વકરી ભવનાંક કહે છે અચ્છા અને આપણે મેં તમને કહેતા ભૂલી ગયો આને આપણે ઈટા ટુ વન કહીશું ઈટા ટુ ઓફ વન અથવા તો માધ્યમ સાપેક્ષ માધ્યમ બે નો વકરીભાવે છે તો પણ કશો વાંધો નથી સમજવા માટે ચાલે છે હવે એ જ રીતે અહીંયા આપણે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ અને માધ્યમ બેમાં પ્રકાશનો વેગ એટલે કે માધ્યમ એકની અંદર પ્રકાશનો વેગ આપણે વી વન લઈએ અને માધ્યમ બે ની અંદર પ્રકાશનો વેગ આપણે વી ટુ લઈએ તો ઇટા ટુ ઓફ વન અથવા તો માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ એકના પ્રકાશનો વેગ અને માધ્યમ બેના પ્રકાશનો વેગનો ગુણોત્તર છે એટલે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રીમાં ના એટલે કે ઇટા ટુ વન હવે ત્યારબારબાદ મિત્રો જોઈએ તો એને આપણે સાઈડમાં મૂકી દીધું આગળની વ્યાખ્યાને પણ સાઈડમાં લઈ લીધી તો શૂન્ય આપણે જોઈએ કે ઉપરનું માધ્યમ જે છે ને આપણે થીન ને થી તો છે જ પણ ઉપરનું માધ્યમ આપણે કોઈ રાખીએ જ નહીં સામાન્ય માધ્યમની રાખીએ ઉપર સમજી લો કે શૂન્ય અવકાશે એની સાથે આપણે એક પછી એક માધ્યમ બેમાં બદલાવ કરવાનો છે માધ્યમ બદલવાનો પહેલાં કાચ લેવાનું પછી પાણી લેવાનું પછી કોઈ હીરો લેવાનો પછી કેરોસીન લેવાનો એમ અલગ અલગ માધ્યમ નીચેના બદલતા જવાના અને બધાનું માપી લેવાનું કહેવાય કે ઉપર એક જ વસ્તુ રાખી છે આપણે એટલે ઉપર એક જ વસ્તુ રાખી છે એટલે દર વખતે સાપેક્ષની વાત કરીએ તો એક જ વસ્તુ સાથે જો તમે બધી વસ્તુને સરખાવ તો તમને એ વસ્તુને નિરપેક્ષ માપ મળી શકે તો આપણે જોઈએ કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી હોય તો તેની સાપેક્ષે નીચેના માધ્યમનો પ્રકાશનો વેગ જે છે એ અચળ રહેશે કારણ કે એના પ્રમાણમાં માનો કે પાણી છે તો દર વખતે પાણીનો આપણે પ્રકાશનો વેગ શૂન્ય અવકાશના પ્રકાશના વેગની સામે જોઈએ એની સાપેક્ષે જોઈએ તો અચળ હશે આ અચળાંગને તે માધ્યમનો નિરપેક્ષ વકરી બંને કહીશું તેથી નિરપેક્ષ વક્રીભવના કહીશું અને અહીંયા ટુ વન જેવો કોઈ વાક શબ્દ આપણે લખીશું નહીં કારણ કે માધ્યમ એકનો વયની સાપેક્ષ નથી અહીંયા નિરપેક્ષ છે એટલે ફક્ત આપણે એને ઈટા કહીશું તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી અને માધ્યમમાં પ્રકાશનો વેગ વી એટલે અહીંયા આપણે સી લીધું છે અને નીચે વી લીધું છે તો નીચેનું માધ્યમ આપણે બદલતા જઈ શકીએ તો આવા પ્રકાશના વેગને તે માધ્યમનો જે તે માધ્યમનો એટલે કે નીચેવાળા માધ્યમનો

બીજા માધ્યમ માટે મળશે નિરપેક્ષ વકરી ભવન ઈટા ટુ કહીશું એને આપણે પરિણામ નંબર પાંચ આપી શકીએ તો હવે આપણને બંને માધ્યમ જે આપણે શરૂઆતમાં આપણે સાપેક્ષ વક્રિભવન લીધા હતા એ બંનેને આપણે નિરપેક્ષ વક્રી શોધી લીધા છે ઈટા વન અને ઈટા ટુ સેપરેટલી નિરપેક્ષ હવે આપણે એનો ઉપયોગ આગળ સૂત્ર મુજબ કરો તો જોઈએ તો આપણે એવું કરવાનું છે મિત્રો જો અત્યાર સુધીમાં તમને આટલી વસ્તુ મળી હવે માધ્યમ સોરી સમીકરણ પાંચ અને સમીકરણ ચાર અથવા તો પરિણામ પાંચ અને પરિણામ ચારની વાત કરીએ તો આપણે ગુણોત્તર લઈશું ગુણોત્તર એટલે કે એક વસ્તુના છેદમાં બીજી વસ્તુ તો એક વસ્તુ ભાગીએ બીજી વસ્તુ અહીંયા આપણે પરિણામ પાંચનો પરિણામ ચાર સાથે ગુણોત્તર લઈશું પરિણામ પાંચનો પરિણામ ચાર સાથે એનો મતલબ જો પહેલા પાંચ લઈશું એનો ભાગાકાર ચાર સાથે કરીશું એટલે કે એનો પ્રમાણ મેળવીશું એટલે કે પરિણામ પાંચના છેદમાં પરિણામ આપણે ચાર મૂકીશું પરિણામ પાંચના છેદમાં ચાર મૂકીશું એટલે આખા પરિણામને તો તમે મૂકી શકો નહીં એટલે તમારે બરાબરની ડાબી બાજુ ની છેદમાં બરાબરની ડાબી બાજુ મૂકવાની વચ્ચે બરાબર કરી બરાબરની જમણી બાજુના છેદમાં બરાબરની જમણી બાજુ મૂકીશું તો તમે મિત્રો જોઈ શકો આવી રીતે આપણે કરીશું તો પરિણામ પાંચ ના છેદમાં પરિણામ ચાર લઈએ તો છેદ પણ આખો અપૂર્ણાંકમાં છે એટલે જે ભાગાકાર ભાગાકાર અપૂર્ણાંક છે છે એને એને ભાગ્યા છેદ તો આપણે કરીને બાજુમાં મૂકી શકાય પણ ત્યારે તમારે એને ઉલટાવવું પડે એટલે કે વ્યસ્ત કરવું પડે ગુણ્યા જો કરો તો તેથી ઈટા ટુ અપોન ઇટા વન ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી ટુ ગુણ્યા વી વન અપોન સી હવે મિત્રો તમે જોઈ શકો કે બંનેમાં અચળાંક આપણે આપણે બંને આપણે સાપેક્ષ શૂન્ય અવકાશની સાથે લીધેલું તેથી તેનો જે વકરીભવનાંક છે શૂન્ય અવકાશમાં જે પ્રકાશનો વેગ છે સોરી તે સી બંને સરખો હોવાથી તે આપણે ઉડાડી શકીએ ગુણાકાર હોવાથી તો આપણને મળશે ઈટા ટુ 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 ના છેદમાં ઈટા વન બરાબર વી વનના છેદમાં વી ટુ તો ત્યાર પછી તો હવે આપણે આ જે સમીકરણ છે આપણને મળ્યું વી વનના છેદમાં વી ટુ એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એના જેવું તમે જોઈ શકો કે સમીકરણ છ ની અંદર કોઈ વસ્તુ એવી છે બંનેમાં તમને વિવનના છેદમાં જોવા મળે છે તો પરિણામ પરિણામ બે પરથી કિંમત મૂકીએ તો વિવનના છેદમાં વીટુ ની જગ્યા હું ટુ વન મૂકી શકું કારણ કે પરિણામ વિવન છેદમાં કિંમત આપેલી છે તો હું એની જગ્યાએ ઇટા ટુ વન મૂકી દઈએ તો ઈટા ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઇટા ટુ અપોન ઇટા વન મળશે આપણને કારણ કે ઈટા ટુ વન અહીંયાથી લીધું છે ને ઈટા ટુ અપોન ઇટા વન પરિણામ 6 માંથી લીધું છે આની બરાબરની ડાબી બાજુના છેદમાં વીટું છે આની બરાબરની જમણી બાજુના છેદમાં વીટું છે એ બંને સરખું હોય તો ઈટા ટુ વન બરાબર ઈટા ટુના છેદમાં ઈટા વન પણ હોવું જોઈએ તો તે પરિણામ નંબર સાત મળશે અને પરિણામ નંબર સાત પરથી આપણે જોઈએ તો કે પરિણામ નંબર સાતમાં પણ પાછું આપણને કઈક જોવા મળે છે પરિણામ નંબર એક જેવું જો બંને રેડ છે ઈટા ટુ વન અહીંયા પણ ઈટા ટુ વન હવે અહીંયા પણ ઈટા ટુ વન છે ને અહીંયા પણ ઇટા ટુ વન છે એટલે કે ઈટા ટુ વન ની કિંમત ઇટા ટુ ના છે ઈટા વન થાય છે અને સાઈન થીટા વન પણ સાઈન થીટા ટુ ની કિંમત ઈટા ટુ ના ટુ અપોન વન થાય છે તો આ બંને સરખું છે તો આ ઈટા સાઈન થીટા વન અપોન સાઈન થીટા ટુ બરાબર ઈટા ટુ અપોન ઈટા વન પણ થવું જોઈએ તો આપણે એ કિંમત પણ આપણે મળી શકે પરિણામ સાત અને પરિણામ એક પરથી તો હવે બરાબરની જમ છેદમાં જમણી બાજુ એન વન છે તેને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો ગુણાકાર થશે અને સાઈનથીટા ટુ જે અહીંયા છેદમાં છે તેને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો ત્યાં ગુણાકાર થશે એટલે આપણને મળશે ઈટા વન સાઈન થીટા વન બરાબર ઈટા ટુ સાઇનથીટા ટુ આ આખરે જે છેવટે આપણને જે સમીકરણ મળ્યું ઈટા વન સાઈન થીટ્ટા વન બરાબર ઇટ્ટા ટુ સાઇન્ટા ટુ એ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહીશું આપણે તેને કારણ કે સ્નેલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારે ગણતરી કરીને શોધ્યું હતું અને તે આ જ સૂત્રોનો ઘણી બધી જગ્યાએ પછી ખૂબ જ ઉપયોગ થવા લાગ્યો મિત્રો તો આ સૂત્રો ખૂબ જ અગત્યનું છે ધોરણ દસ માટે આ ચેપ્ટર માટે તમારી સામાન્ય પરીક્ષાઓ માટે બોર્ડની પરીક્ષા માટે એ ઉપરાંત વ્યવહારમાં પણ આ સૂત્ર અને આ ગણતરી જો તમે સમજી આવો તો ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો ફરી આપણે નવા સવાલ સાથે નવા ઉત્તર સાથે નવી ગણતરીઓ સાથે મળીશું ત્યાં સુધી તમને તમને તમામને ઓલ ધ બેસ્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીએ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અમારા આવનારા વિડીયો ઉપર એક ઝલક લઈ લઈએ તો ધોરણ દસ અને બાર ગુજરાત બોર્ડ માટે ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમ માટે અટપટા અને અઘરા દાખલા કે સરળતાથી કેવી રીતે કરી શકાય વિજ્ઞાનના અટપટ્ટા સવાલ ટેકનિકલ રીતે કઈ રીતે થાય પરીક્ષાના રિવિઝન માટે તમારા કોઈ પ્રશ્નો હોય પરીક્ષાલક્ષી અને વાંચનલક્ષી તમારે સૂચનાઓની જરૂર હોય અને આ વેકેશનની અંદર ખાસ કરીને અંગ્રેજી ગ્રામર અને સ્પોકન માટેના પણ વિડીયો મૂકવાના છીએ અમારી વિનંતી છે કે અમે હજુ તમારા જેવા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની સાથે રહીને શિક્ષણ ક્ષેત્રમાં વધુને વધુ ક્રાંતિ લાવવા માગીએ છીએ જેથી તમારા સૂચનો અને તમારા દરેક વિષયને લગતા સવાલ પણ અમને પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સ છે તેની અંદર લખો તમે અમારા વિડીયોનો વધુને વધુ લાભ લઈ શકો અને એ માટે સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવા અપડેટ્સ મેળવતા રહો આ સબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાથી તમને અપડેટ્સ આવી જશે એટલે કે નીચે આ સબ્સ્ક્રાઇબ બટન આવું જે સબ્સ્ક્રાઇબ બટન તમને જોવા મળશે તે વિડિયોની નીચેના ભાગમાં એ સબસ્ક્રાઈબ બટન પર તમે ક્લિક કરી દેશો અને બાજુમાં ઘંટડી જેવો ભાગ હશે તેને પણ ક્લિક કરશો એટલે તમને નોટિફિકેશન આવી જશે અમે કંઈ પણ નવા અપડેટ્સ મૂકશું કોઈ પણ નવા વિડીયો મૂકશું એટલે તમને નોટિફિકેશન મળી જ જશે તમારા મિત્રોને પણ શીખવો અથવા આ વિડીયો તેમને શેર કરો